નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાન સ્વરૂપ જગીન ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું સામાજિક વિજ્ઞાન ધોરણ 8 સામાજિક વિજ્ઞાન ટેસ્ટ શ્રેણી અને 7મો નંબર. તો આપ જાણતા જ છો કે ડેઇલી આ એક વિડીયો જોઈ અને આપે એક ટેસ્ટ છે ભરવાની છે, અને ટેસ્ટ ભર્યા બાદ એનું એક આકર્ષક પ્રમાણપત્ર છે આપના ઇમેઇલની અંદર અમે આપને પહોંચાડીએ છીએ, જે તમારે એકત્ર કરવાના છે. તો કરીએ મિત્ર શરૂઆત. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહેવામાં આવે છે? તો તેને વાતાવરણ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોની પ્રવૃત્તિથી વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે? તો માનવીની પ્રવૃત્તિથી વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે શું? તો અહીંયા તેને આપણે હવામાન બોલી શકીએ. પણ જો તમને એવું પૂછાય કે હવામાનની વ્યાખ્યા જણાવો, તો તમારે લખવાનું કે હવામાન એટલે કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ, તો એને હવામાન કહેવામાં આવે છે. કોઈપણ પ્રદેશના 35 વર્ષથી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે શું? તો એના માટે શબ્દ છે આબોહવા. અહીંયા સેમ એના જેવો જ જવાબ બનશે કે આબોહવા એટલે શું? તો કોઈપણ પ્રદેશના 35 વર્ષથી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિ એટલે આબોહવા. કયા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે? તો ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે. તો જ્યાં ઠંડી આબોહવા હોય એવા વિસ્તારના જે દેશો છે ત્યાં સૂર્યતાપ છે એ ઓછો અનુભવાય છે. પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ માટે એક શબ્દ આપો. તો એના માટે એક શબ્દ છે ગ્લોબલ વોર્મિંગ. વિશ્વ હવામાન સંસ્થાનું ટૂંકું નામ આપો. તો WMO, જેને કહેવાય વર્લ્ડ મેટ્રિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન. ડાંગરની ખેતી દ્વારા કેટલા કરોડ મિથેન વાયુનું સર્જન થાય છે? તો 15 કરોડ મિથેન વાયુનું સર્જન ડાંગરની ખેતીને કારણે થાય છે. ઈસવીસન 1980 પછીનું સૌથી ગરમ વર્ષ ક્યુ ગણી શકાય? તો 2007નું વર્ષ છે એ 1980 પછીનું સૌથી ગરમ વર્ષ ગણાવી શકાય. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે હિમાલયની કેટલી હિમનદીઓ પીગળી ગઈ છે? તો 2000 જેટલી હિમનદીઓ છે એ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે હિમાલયમાંથી પીગળી ગઈ છે. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે શું નાશ પામી રહ્યું છે? તો ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે મધપુડાઓ નાશ પામી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે કયો પાક નાશ પામી રહ્યો છે? તો કઠોળનો પાક નાશ પામી રહ્યો છે. લીલો પડવાશ એટલે શું? તો દેશી ખાતરને લીલો પડવાશ ગણવામાં આવે છે. એક ટન કાગળ બનાવવા માટે કેટલા વૃક્ષો કાપવા પડે? તો 11 વૃક્ષો છે એ 1 ટન કાગળ બનાવવા માટે કાપવા પડે છે. પર્યાવરણ બચાવવા માટેની સૌપ્રથમ બેઠક કઈ સાલમાં મળેલી? તો ઈસવીસન 1972ની અંદર રિયો ડી જાનેરોની અંદર પર્યાવરણ બચાવવા માટેની પૃથ્વી પરિષદ છે એ મળી હતી. સ્વીડન દેશનું પાટનગર કયું છે? તો સ્ટોકહોમ છે એ સ્વીડન દેશનું પાટનગર છે. વિશ્વમાં દરેક નાગરિક સરેરાશ કેટલા મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે? તો દરેક નાગરિક સરેરાશ 5.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. ભારતનો દરેક નાગરિક વાર્ષિક સરેરાશ કેટલા મેટ્રિક ટન કાર્બન છોડે છે? તો 1.2 મેટ્રિક ટન ભારતનો દરેક નાગરિક સરેરાશ વાર્ષિક 1.2 મેટ્રિક ટન કાર્બન છે એનું સર્જન કરે છે અથવા છોડે છે. અમેરિકાનો દરેક નાગરિક વાર્ષિક સરેરાશ કેટલા મેટ્રિક ટન કાર્બન છોડે છે? તો 20.6 મેટ્રિક ટન કાર્બન છોડે છે. હવે આપણને પ્રશ્ન થાય કે કાર્બન છોડવો એટલે શું? તો કાર્બન છોડવો એટલે એની જે ડેઇલીની જે પ્રક્રિયાઓ છે, એની જે વપરાશ છે,
ખાસ કરીને એસીનો વધારે પડતો ઉપયોગ, ફોર વ્હીલરનો વધારે પડતો ઉપયોગ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો વધારે પડતો ઉપયોગ થાય ત્યારે કાર્બન વાયુ છે એનું સર્જન થાય છે. આમ અમેરિકાનો દરેક નાગરિક સરેરાશ વાર્ષિક 20.6 મેટ્રિક ટન કાર્બન છોડે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે જમીનમાં શેનું સ્તર ઘટી રહ્યું છે? તો ગ્લોબલ વોર્મિંગને કારણે જમીનમાં પાણીનું સ્તર છે એ ઘટી રહ્યું છે, એટલે કે પાણીના તળ છે એ નીચે ગયા છે. કઈ તારીખના ઠરાવથી યુનોએ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન બોલીએ છે, વિશ્વ ઓઝોન ડે ઉજવવાની શરૂઆત કરેલી? તો 23 જાન્યુઆરી 1995 ઠરાવથી યુનોએ વર્લ્ડ ઓઝોન ડે ઉજવવાની શરૂઆત કરેલી. વિશ્વ ઓઝોન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 16 સપ્ટેમ્બર છે ત્યારે વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે. જો કે 12 જાન્યુઆરી છે એ યુવા દિવસ તરીકે ઉજવે છે, જે સ્વામી વિવેકાનંદ જયંતિ છે. 5 જૂન છે એ વિશ્વ પર્યાવરણ દિવસ છે. અને 8 માર્ચ છે એ મહિલા વિશ્વ મહિલા દિવસ છે, બરાબર. તો અહીંયા 16 સપ્ટેમ્બર છે એ વિશ્વ ઓઝોન ડે તરીકે ઉજવી શકાય. ગ્લોબલ વોર્મિંગને કારણે ફૂલો શું ગુમાવી રહ્યા છે? તો ગ્લોબલ વોર્મિંગને કારણે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. સેન્દ્રીય ખાતર સડવાથી કેટલા મિથેન વાયુનું સર્જન થાય છે? તો 7 કરોડ ટન મિથેન વાયુનું સર્જન સેન્દ્રીય ખાતરના સડવાને કારણે થાય છે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો કોને કારણે થઈ રહ્યો છે? તો ગ્લોબલ વોર્મિંગને કારણે ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો મિત્ર, કેવો લાગ્યો આપને આ સામાજિક વિજ્ઞાન શ્રેણી ભાગ, સામાજિક વિજ્ઞાન ટેસ્ટ શ્રેણી ભાગ 7 અંતર્ગતનો વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આપના મિત્રોને તે શેર કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખો, જેથી કરીને આગળના વિડીયો બનાવવાના અમને વધારે આપનું માર્ગદર્શન છે એ મળી રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.